स्कूल ऑफ साइंस बामणमां ऑनलाइन अभ्यास रसायण विज्ञान लेसन बे द्रावणमां तमारू हार्दिक स्वागत छे। स्कूल दिवसे दिवसे पहला झलक जोईशुं अने सौथी पहला जोरदार रिजल्ट विशे तमे विचारी शको छो के अबड़ा मजानुं रिजल्ट अहींया तैयार छे। ओके, त्यार पछी आपणी स्कूलमां धार्मिक कुमार ने, मित कुमार ने, हिमाक्षी ने, सीबेन ने शू मळ्या छे, स्कॉलरशिप सर्टिफिकेटो मळ्या छे अने एज रीते आपणो आ धोरण 12 માનું પરિણામ તમે જોઈ શકો છો। તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે વિદ્યાર્થી મિત્રો, તો આજે આ લાઈવ ક્લાસની અંદર તમારું સ્વાગત છે। એક્સરસાઇઝના કેટલાક ટેબલવાળા દાખલા આપણે જે આજે ગણવા જઈ રહ્યા છે એ મજાના છે અને આપણે હવે એમાં કઈ રીતે ગણીશું તે જોઈશું। તો સૌથી પહેલાં આપણા પાસે 4.8 દાખલો છે। પાણીમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચેના પરિણામો મળ્યા છે। આપણને આપ્યું છે અહીંયા કે જ્યારે સમય આપણા પાસે સેકન્ડમાં હોય 0, 30 અને 90 ત્યારે તેની સાંદ્રતા આપણને 0.55, 0.31, 0.17 અને 0.085 આપેલી છે। હવે આ દાખલાની અંદર આપણે 30 અને 60 સેકન્ડ વચ્ચેના સમયગાળા દરમિયાન સરેરાશ વેગ શોધવાનો છે। તો આપણા પાસે ડિયર સ્ટુડન્ટ્સ સરેરાશ વેગનું સૂત્ર છે કે સરેરાશ વેગ બરાબર ડેલ્ટા આર ઓપોન ડેલ્ટા ટી, સાંદ્રતાનો તફાવત। ઓકે, તો ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી એવું સૂત્ર છે। હવે ડેલ્ટા આર એટલે, તો ડેલ્ટા આર એટલે સાંદ્રતાનો તફાવત। તો ચલો આપણા પાસે 30 સેકન્ડની સાંદ્રતા શું છે, તો 30 સેકન્ડની સાંદ્રતા 0.31 અને 60 સેકન્ડ છે 0.17। ઓકે, જ્યારે આ સાંદ્રતાની ચર્ચા કરો છો ત્યારે આપણે આ યાદ રાખ માઇનસ નિશાની હોય છે। તો સાંદ્રતા 60 એટલે કે 0.17 60 સેકન્ડની સાંદ્ર છે અને એ જ પ્રમાણે 30 સેકન્ડની સાંદ્રતા છે 0.31। ઓકે, તો આપણે આને લખી દીધી છે અને એના ભાગ શું કરીએ છે, તો એના ભાગ્યામાં આપણે સમયનો તફાવત લખી દઈશું। તો 60 સેકન્ડ ઓછા 30 સેકન્ડ, ચલો તો ઉપરની આપણે બાદબાકી કરીએ તો કેટલો જવાબ આવે છે, તો ઉપરની બાદબાકી કરીએ છે તો આપણા પાસે જવાબ આવે છે 0.17માંથી 0.31 જાય તો 0.14 અને માઇનસ માઇનસ પ્લસ એટલે 0.14 ડાયરેક્ટ લખી દઈએ સીધા જ, 60 - 30 એટલે 30। તો હવે છેલ્લો આ પાસે જવાબ છે કે 0.14/30, તો 0.14/30 એનો જવાબ આવે છે 0.4667, તો 4667 આ જવાબ આવે છે। એનો એકમ હશે તો મોલ પર લીટર ઇન્ટુ ઇન્વર્સ, બરાબર। તો આ આપણા પાસે પહેલા દાખલાનો જવાબ થઈ ગયો। તો ખૂબ જ સહેલો દાખલો છે, આપણને 60 સેકન્ડ વચ્ચેની સરેરાશ વેગ શોધવાનો છે અને એ સરેરાશ વેગ આપણે આ રીતે એકદમ સરળતાથી શોધી શકીએ છીએ। તો આશા રાખું તમને આ વસ્તુની ખબર પડી ગઈ। ચલો
તો એ પછી આપણા પાસે દાખલો આવે છે 4.10. 4.10 દાખલાની અંદર આપણા પાસે કંઈક આવી માહિતી આપી છે. એ અને ની પ્રક્રિયામાં પ્રારંભિક પ્રક્રિયા વેગ R0 એ અને બી ની જુદી જુદી સાંદ્રતાએ માપવામાં આવ્યા હતા, જે નીચે મુજબ છે. એ અને બી ની જુદી જુદી સાંદ્રતાએ જે વેગ છે, એની સાંદ્રતા 0.20 હોય અને બીની સાંદ્રતા 0.30 હોય ત્યારે પ્રક્રિયાનો વેગ હતો 5.7 × 10⁻¹. તો આ સંદર્ભમાં આપણે પ્રક્રિયાક્રમ શોધવાનો છે. તો પ્રક્રિયાક્રમ કે શકાય, તો પ્રક્રિયાક્રમ શોધવા માટેની આપણા પાસે પદ્ધતિ છે. એટલે સૌથી પહેલાં તો આપણે વેગ નિયમ લખવો પડશે, બરાબર. આ વેગ નિયમ કેવી રીતે લખીએ આપણે એ જોઈએ અહીંયા, કે વેગ નિયમ કેવી રીતે લખાય. ઓકે, ચલો તો સૌથી પહેલાં આપણે વેગ નિયમ લખીશું. તો આપણા પાસે વેગ નિયમ કંઈક આવો છે. બધાને ખબર છે કે વેગ નિયમ એટલે વેગ બરાબર કે પછી કૌંસમાં પ્રથમ પ્રક્રિયક તરીકે આપણે એ લઈએ તો એની કોઈ એનો કોઈ ઘાત, તો એનો ઘાત આપણે x તરીકે લઈ લઈએ, બરાબર. એનો ઘાત આપણે x તરીકે લઈ લઈશું અને x ને આપણે આ ઘાતમાં લખી દીધું. એ જ પ્રમાણે b નો કોઈ ઘાત, તો આપણે b લઈ લઈશું, b ને નીચે લાવવું છે. ઓકે, તો b નો કોઈ ઘાત લખીશું આપણે, y લખી દઈએ b નો ઘાત, બરાબર. તો આ b નો ઘાત આપણે y લખીએ, તો b ના ઘાતમાં આપણા પાસે y છે. ઓકે, આ ગુજરાતી લખવાનું થોડું થાય એટલે થોડીક ટાઈપિંગ વાર લાગશે, બાકી આમ તો કશું નહીં. ઓકે, ચલો તો નિયમ લખી દીધો. હવે આપણે ત્રણ સમીકરણ મળશે. જો આપણા પાસે કન્ડિશન આ છે, આ પહેલી કન્ડિશન છે કે 20, 30 અને 5.7. બીજી કન્ડિશન આ છે અને ત્રીજી કન્ડિશન આ છે. ત્રણ કન્ડિશન વાપરીને આપણે એના ત્રણ નિયમો લખી શકીએ. ઓકે, ચલો તો સૌથી પહેલો આપણો વેગ નિયમ, તો પહેલો આપણા પાસે 5.7 × 10⁻¹. તો લખી દઈએ, પણ એને હું આવી રીતે લખવાનું પસંદ કરીશ. 4 0 5, તો એટલે −5 ઘાત હોય તો હું 4 0 લખી દઉં છું અને પછી 57 લખીશ. ઓકે, જેથી આપણને એકદમ ગણતરી વખતે સરળતા રહે, કે એમ ને એમ જ. ઓકે, એક કામ કરીએ આપણે, અને કોપી જ કરી લઈએ ઉપર વાળું, એટલે પછી વારે વારે લખવાનું ચિંતા નહીં થાય. ઓકે, આ કોપી કર્યું છે. ઓકે, તો આ કોપી વાળું અહીંયા પેસ્ટ કરી દઈએ અને એની જગ્યા ઉપર પ્રથમ સાંદ્રતા આપણી કેટલી છે, તો પ્રથમ સાંદ્રતા એની 0.20 છે અને બીની પ્રથમ સાંદ્રતા એ આપણા પાસે છે 0. એટલે આપણે આ સાંદ્રતા લખી દીધી છે. ઓકે, તો આપણે આ પ્રથમ શરૂઆત કરી દીધી છે કે આવી રીતે આપણે ગણતરી કરીશું. ચાલો આગળ વધીએ. તો આગળ આ સમીકરણ એક અને આપી દઈશું. આ છે આપણા પાસેનું સમીકરણ, એક સમીકરણ છે, પહેલું સમીકરણ. હવે આપણે બીજા સમીકરણ માટે બનાવીશું કિંમત. તો બીજા સમીકરણ માટે 5.707 × 10⁻¹ એટલે સેમ જ 0.0.40, 1 2 3 4 અને 5 7, આ પાછળની સંખ્યા થઈ જશે અને એના બરાબર આપણે રિપીટ કરીએ અને એની સાંદ્રતા શું લખાશે, તો એની સાંદ્રતા આપણે છે 0.20. ઓકે, અને બીની સાંદ્રતા લખાશે 0.10. ચાલો, એટલે આ પહેલો કિસ્સો, બીજો કિસ્સો પતી ગયો અને એની પણ આપણે એનો પણ એકમ લખી દઈશું. શું થશે એને આપણે નંબર 2 આપી દઈએ. આ બીજો નંબર સમીકરણ છે. ઓકે, હવે ત્રીજા નંબરનું સમીકરણ બનાવી દઈશું. નંબરનું સમીકરણ આપણા પાસે 1.43 × 10⁻¹ એટલે 0.123. 4 0 ના બદલે હવે 3 જ 0 આવશે, કારણ કે ઘાત −4 છે અને 143. ઓકે, ચલો તો આ આપણા પાસે આવી ગયો. હવે આપણે એની સાંદ્રતા વાળું સમીકરણ
મૂકી દઈએ તો સાંદ્રતા વાળા સમીકરણની અંદર એ ની સાંદ્રતા એ સમયે છે 0.40 અને બી ની સાંદ્રતા છે એ સમયે 0.05. ઓકે, અને આ આપણા પાસે ત્રીજું સમીકરણ છે. ઓકે, તો આ એક બે અને ત્રણ સમીકરણો બનાવી રાખ્યા. હવે તમે એમાં કોઈ સામ્યતા જોઈ છે? તમે આમાં દેખાય છે, જો જરાક ધ્યાન આપજો. 0.20 સરખા લીધા છે, એટલે એક અને સમીકરણ બે ને ભાગીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે થઈ જશે કોણ કોણ, તો આ 0. આ એટલે કટ થઈ જશે અને આપણને કોઈ આન્સર મળશે. ઓકે, તો ચલો હવે એની આપણે ગણતરી કરવાની ચાલુ કરીએ. તો ગણતરીમાં સૌથી પહેલા કીશું સમીકરણ 1 ને, તો સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગવાનું છે. હવે આપણે તો એ જોઈશું, તો લખી દઈએ સમીકરણ 1 ને 2 વડે ભાગતા. તો સમીકરણ 1 ને 2 એટલે કે સમીકરણ 1 આપણા પાસે આ છે, આ સમીકરણ 1 છે અને આ સમીકરણ. ઓકે, તો સમીકરણ 1 ને 2 વડે ભાગીએ તો શું થાય એ જોઈએ. તો સમીકરણ 1 ને 2 વડે ભાગતા આપણા પાસે આ પ્રકારની એક મળશે. જોઈ શકો છો તમે કે સમીકરણ 1 માં જે કિંમત હતી આપણા પાસે એ આ વેલ્યુ ઉપર રહી ગઈ બધી અને આ મૂલ્ય નીચે જતા રહ્યા આ રીતે. ઓકે, લગભગ અહીંયા આ બંને મૂલ્ય સમાન જ છે, બરાબર. એટલે આને આપણે જો ભાગી નાખીએ તો એ કટ થઈ જશે, એટલે એનો જવાબ આવશે 1. અહીંયા તમે જોઈ શકો છો કે આ કે અને કે કટના, કે અને કે કટ થઈ જશે, બરાબર. અને સાથે સાથે આપણા પાસે આ કટ થઈ જવાના અને આ પણ કટ થઈ જવાના, એટલે અહીંયા બચવાનું છે ફક્ત 0.30 વાય ઘાત અને 0.10 વાય ઘાત. એક સાથે આ રીતે લખી શકીએ છીએ કે ભાઈ બંનેનો બ્રેકેટ સરખું છે એટલે આ લખાશે. ચલો, આપણા પાસે આ એક મૂલ્ય તૈયાર થઈ ગયું કે આપણે આ રીતે એને ભાગી શકીએ છીએ. તો ભાગી શકીએ પછી હવે એનું આપણે ઇમ્પ્લાઇઝ ડેટ કરીને લખી દઈએ કે ભાઈ આનું મૂલ્ય તો આપણને 1 મળી ગયું છે, બરાબર. આનું મૂલ્ય તો આપણને 1 મળી ગયું છે, તે લખી દીધું આ 1. આ કટ થશે આની અંદર, આ બંને બીજા સાથે કટ થશે, 3/1 એટલે રહી જશે 3. હવે અહીંથી ચાલુ થાય છે મગજ મારી 3y ઘાત. હવે આ જે 1 છે, 1 ની જગ્યા પર આપણે શું લખી શકીએ? 3 0 ઘાત. એટલે 1 ની જગ્યા પર મેં 3 0 ઘાત લખી દીધો, તો બંનેના ઘાત હવે સરખા થઈ ગયા. જુઓ અને આ બંનેના ઘાત સરખા થતા આપણે લખી શકીએ કે y બરાબર આપણને મળે છે 0. આમ આપણે સમીકરણ 1 ને સમીકરણ 2 વાયની કિંમત શોધી નાખી, જે કે આવે છે 0 આવે છે. તો આપણે સમીકરણ 1 2 ને 2 વડે આ પ્રકારનો જવાબ મળ્યો. ઓકે, તો હવે આગળ વધીએ. આગળ તો હજુ બાકી છે, આપણે આ તો કોનું કિંમત શોધી નાખી, x ની કિંમત શોધી નાખી, હજુ આપણે વાયની કિંમત શોધવાની બાકી છે. તો ચાલો પાછા દાખલા પર જુઓ. દાખલા પર આ સમીકરણ જે છે આપેલા, પહેલું, બીજું અને ત્રીજું સમીકરણ, તો હવે ત્રીજા સમીકરણને બીજા સમીકરણ વડે ભાગી નાખીએ, બરાબર. તો શું થાય તે આપણે જોઈએ. ચાલો, ત્રીજા સમીકરણને બીજા સમીકરણ વડે ભાગવાનું છે, એટલે પહેલાં આપણે લખી દઈએ કે સમીકરણ 3 ને સમીકરણ 2 વડે ભાગતા. તો લખી દીધું સમીકરણ 3 ને સમીકરણ 2 વડે ભાગતા. તો સમીકરણ 3 ને 2 વડે ભાગતા આપણા પાસે કિંમત આવશે પ્રથમ આ રીતે. આ ત્રીજું સમીકરણ છે, આ રહ્યું આપણા પાસે ત્રીજું સમીકરણ. તમે જોઈ શકો છો આ રહ્યું ત્રીજું સમીકરણ. ઓકે, અને આ બીજું સમીકરણ, એટલે આ મૂલ્ય પહેલા અને આ મૂલ્ય પછી, આમ આપણે લખી દીધું અહીંયા, બરાબર. હવે આને આપણે બંનેને કૌંસમાં ભાગી નાખ્યું છે. હવે અહીંયા કોણ કોણ કટ થાય એવું લાગે છે તમને? પહેલા તો આપણે y બરાબર કેટલું આવ્યું છે આપણા પાસે મૂલ્ય 0, તો y બરાબર 0 વેલ્યુ અહીંયા મૂકીએ એટલે આ 1 થઈ જાય. કોઈનો પણ ઘાત 0 હોય તો 1 થઈ જાય.
ओके અહીંયા k અને k ઉડી જવાના, એનો ભાગાકાર કરો 0.00143057 તો તમને જવાબ મળે છે 2.1. ઓકે થઈ જાય છે એટલે 2 નો x ઘાત થઈ જાય છે. x ઘાત એટલે હવે આ જે 2 નો x ઘાત થાય છે વ્યવસ્થિત રીતે લખવા જઈશું તો ઇમ્પ્લાઇઝ ધેટ કરીને આ શક્ય. તો અહીંયા 2 નો x ઘાત છે, બંને બસ જે ઘાત છે એ આગળ આવી જાય. આપણે બધા જાણીએ છે કે લોગ લેવો, લોગ લેવાથી જે ઘાત હોય છે આગળ આવી જાય છે, બરાબર. એટલે આપણે આ ઘાત જે છે એ ઘાતને આગળ લખું થઈ ગયા અને આ લોગ 2.5087, લોગ 2.7 એ 0.45 મળે છે, જેને મેં ખાલી 0.3 જ લખ્યા છે, 1.5 મળે છે. તો વાયની કિંમત આપણો અને એક્સની કિંમત મળી રહી છે 1.5. તો આ રીતે આપણે એક્સ અને વાયને શોધી નાખ્યા છે. હવે આપણે શોધવાનું છે પ્રક્રિયાનો ક્રમ. તો પ્રક્રિયાનો ક્રમ શોધવા માટે આપણે છેલ્લો સ્ટેપ લખીશું. પર એક્સ વત્તા વાય બધાને ખબર છે, તો એક્સ વત્તા વાય લખી દઈએ તો 1 + 5 + 0 એટલે આપણે આ બીજા નંબરનો દાખલો પૂર્ણ થાય છે, જેમાં આપણે પ્રક્રિયા છે પ્રક્રિયાનો ક્રમ 1.5. ઓકે, જેમ તમે આગળ વધો તો ફટાફટ આ પ્રકારના. તો ચલો હવે આ દાખલો પત્યો એટલે હવે આપણે નવા દાખલા તરફ પ્રયાણ કરીશું. અને નવો દાખલો છે આપણા પાસે, જોઈએ વાંચી લઈએ જરા એકવાર, કે 2a + b દેટ્સ ગિવ c + d એની ગતિકી ગતિકી અભ્યાસ દરમિયાન નીચેના પરિણામો મળ્યા છે, કે પ્રયોગ 1, 2, 3, 4 પ્રયોગ કર્યા છે અને 4 પ્રયોગમાં a અને b ની કિંમત આપણે અલગ અલગ લીધી છે. તમે જોઈ શકો છો કે એ અને બીની કિંમત કઈ આવી છે. તો એની કિંમત જ્યારે હોય બીની કિંમત પણ 0.1 છે અને ત્યારે પ્રક્રિયાનો વેગ 6 છે. ઓકે, એ જ રીતે આપણા પાસે 0.3 છે, 0. તો આ બધી વેલ્યુ પ્રયોગની મૂળ આપેલા છે આપણને, આ એના બીના મૂલ્ય આપેલા છે અને અહીંયા વેગ આપેલો છે. પણ મારું કહેવાનું છે, હું જેના ઉપર ચોરસ કરું છું એના ઉપર ધ્યાન આપો. એના મૂલ્યમાં આ 0.1 સરખો થતો નથી, એના મૂલ્યમાં 0.3 સરખું થઈ જાય છે એટલે આ બે ઉડી જશે, અને બીના મૂલ્યમાં 0.1 અને 0.1 એ બે સરખું થઈ જાય છે એટલે ઉડી જશે. એટલે અહીંયા આવી શકીએ, સમીકરણ 1 અને 4 ની જોડી બનાવીશું તો વાય ઉડી જશે અને એક્સ મળશે, અને સમીકરણ 2 અને 3 ની જોડી બનાવીશું તો એક્સ ઉડી જશે અને આપણને વાય મળશે. તો આપણે આગળથી જ જોડી નક્કી કરીને અને એ પ્રમાણે આપણે સમીકરણ લખીએ. તો ચાલો આગળ આપણે જોયું છે એટલે અહીંયા હું ફટાફટ બતાવીશ કે આગળ આપણે જોયું છે કે વેગ નિયમ કોને કહેવાય. તો આને વે છે કે વેગ નિયમ બરાબર વેગ બરાબર કે એ ગુણો એક્સ ઘાત અને બી નો વાય ઘાત. આ વેગ નિયમ તો બધા જ છો. હવે આમાં એ અને બી ના વેલ્યુ મૂકી દઈએ તો એની વેલ્યુ કેટલી છે, 0.1. ઓકે, એની વેલ્યુ આપણે 0.1 આ મૂકી દીધી, બીની વેલ્યુ પણ 0.1 છે મૂકી દીધી. એટલે આપણા પાસે એક પહેલું સમીકરણ મળી ગયું જેમાં 6. હવે તમે બધા જાણો જ છો કે 6 નું મૂલ્ય જે આવશે તે મારી ઈચ્છા તો કેવી લખવાની હોય, હંમેશા વડે ભાગી નાખું છું અને આપણે એવી રીતે જ લખીએ છીએ હંમેશા કે એને 3 વડે ભાગી નાખીએ, 1000 વડે ભાગી નાખીએ -3 ઘાત છે એટલે 0.12 1000 વડે ભાગતા આપણને આ મળશે. એટલે હું અહીંયા આ જ મૂલ્ય લખું છું. તો હું આ કેવી રીતે લખવાનું સમીકરણ એ, તો પહેલા સમીકરણમાં આપણે બધી વેલ્યુ મૂકી દીધી છે. ઓકે, એ જ રીતે હવે બીજું સમીકરણ બનાવી તો અહીંયા આપણે મૂલ્ય છે આપણા પાસે 0.3, તો અહીંયા લખી દીધું 0.3, 0. તો અહીંયા લખી દીધું 0.2, અને એ સમયે વેગ છે 7.2 અને 10 - 2 ઘાત છે એટલે આપણે એને પોઈન્ટમાં ફેરવીને લખી દીધું, આપણે સમીકરણ 2 તરીકે યાદ રાખીશું. ઓકે, એ જ પ્રમાણે ત્રીજું સમીકરણમાં આપણે મૂલ્ય એક્સની એનું મૂલ્ય અને બીનું મૂલ્ય મૂકી દીધું. ચલો જોઈ લો, આ આપણા પાસે 0.288 આવી જશે. એ જ પ્રમાણે ચોથું સમીકરણમાં એનું મૂલ્ય 0.4 અને બીનું મૂલ્ય 0.1 મૂકીને આપણે 4 સમીકરણ બનાવી લીધા. આમ આપણા પાસે જે પ્રથમ ભાગ છે સમીકરણ બનાવવાનો વેગ નિયમથી, એ આપણે અહીંયા તૈયાર કરી નાખ્યો કે સમીકરણ પરથી આપણે વેગ નિયમ બનાવી દીધા. એ વેગ નિયમ બનાવી દીધા
ત્યાર પછી આપણી પહેલી પ્રાયોરિટી શું છે? તો આપણે જોડી બનાવી હતી, યાદ હોય તો તમને, કોની કોની જોડી બની હતી? પહેલું સમીકરણ અને ચોથું સમીકરણ, અને બીજું સમીકરણ અને સમીકરણ. તો જો અહીંયા આપણે લખી દીધું છે કે પહેલા સમીકરણને બીજા સમીકરણ વડે ભાગતા, સોરી ચોથા સમીકરણ પહેલા સમીકરણ વડે ભાગતા. તો આ રહ્યું આપણું પાસે ચોથું સમીકરણ, 0.24. તો 0.24 લખી દીધા ઉપર, પછી નીચે છે 6, તો નીચે લખી દીધા 0.006. અંદર આ કે ની વેલ્યુ લખી દીધી કે વાળી, અને આમાં કે વાળી એ ભાગાકારમાં છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ અને આ ભગાઈ જાય છે બરાબર શાંતિથી, કે અને કે ઉડી જાય છે. ઓકે, 0.024 ભાગ્યા 0.006 કરીશું તો આપણા પાસે 6 × 24 એટલે 4 જવાબ રહેશે. અહીં 0.4 અને 0.1 રહી જાય છે, એટલે 4 ભાગ્યા 1 કરી નાખીએ અહીંયા, એટલે અહીંયા 4 રહી જશે. તો 4 બરાબર 4 નો x ઘાત બરાબર 4 નો 1 ઘાત, માટે x ઉપર આ તો એકદમ સિમ્પલ છે, 4 નો x ઘાત 4 નો 1 ઘાત છે, તો x બરાબર 1 ઘાત બંનેના સરખા થાય એટલે આ x બરાબર 1. તો આપણને પહેલું મૂલ્ય મળી ગયું x બરાબર 1. ડન. ચલો તો હવે આગળ ચાલીએ આપણે, કે અહીં તો આપણે શોધી નાખ્યું છે x બરાબર 1 મળે છે. તો આગળ હવે જોઈએ, તો હવે બીજી વાર આપણા પાસે છે સમીકરણ 3. આપણે જોડી બનાવી હતી સમીકરણ 3 અને સમીકરણ 2 ને ભાગતા, તો સમીકરણ 3 માં આપણા પાસે 88 હતું અને આમાં 0.1. જો નહીં ખ્યાલ આવે તો આપણે જોઈ લઈએ પાછા ઉપરના મૂલ્યને. ઓકે, જો અહીંયા સમીકરણ 3 માં શું છે, તો સમીકરણ 3 આ રહ્યું અને સમીકરણ 2 આ રહ્યું, એટલે આપણે અહીંયા સમીકરણ 3 ને સમીકરણ 2 ના માં મૂકી દઈએ છે. તો જોઈએ આપણે કે સમીકરણ 3 ને સમીકરણ 2 વડે ભાગતા. ચલો હવે આમાં કોણ કોણ કટ થઈ જાય છે? 0.3 0.3 x કટ થઈ જાય છે, k અને k પણ કટ થઈ જવાના છે, એટલે બચવાનું છે 0.4 ભાગ્યા 0.2. પણ 0.4 ભાગ્યા 0.4 ભાગ્યા 2 એટલે 2 રહી જશે, એટલે મેં લખ્યા y ઘાત. હવે આને જો ભાગાકાર કરીએ તો એનો જવાબ આવે છે 4. પરંતુ 4 ને હું શું લખી શકું છું? 2 નો વર્ગ લખી શકું છું, એટલે અહીં આધાર સરખો તો ઘાતાંકો પણ સરખા થાય, એટલે y બરાબર આપણને 2 મળી જાય છે. તો ઉપરના મૂલ્યમાં x બરાબર 1 મળ્યો અને અહીંયા આપણને y બરાબર 2 છે. તો આમ આપણે ઉપરોક્ત એના પરથી આપણે શું શોધી શકીએ છે કે x અને y ની, તો આ સમીકરણ એવા ગોઠવેલા જ હશે કે જેની અંદર થઈ જશે અને આવી રીતે ઘાતો સરખા થતા જશે, આધાર હંમેશા સરખો જ આવશે એટલે ઘાતો પણ સરખા થઈ જાય. અને ઘાત આ રીતે આપણે x બરાબર 1 અને y બરાબર શોધી નાખ્યું છે. જોઈ શકો છો કે x બરાબર 1 મળ્યું છે અને y બરાબર 2. તો પ્રક્રિયાનો ક્રમ કેટલો થઈ જશે? તો પ્રક્રિયાનો ક્રમ n બરાબર x વત્તા y બરાબર 1 વત્તા 2, x ની કિંમત અને y ની કિંમત મૂકી દઈએ એટલે આપણો જવાબ. હવે એના પરથી વેગ નિયમ લખવાનો છે, તો વેગ નિયમમાં પાસે મૂલ્ય તો છે જ આ રહ્યું, વેગનું મૂલ્ય છે, તો એ વેગના મૂલ્ય ફક્ત આપણે x અને y ની જગ્યા ઉપર અહીં 1 અને 2 મૂકી દીધું એટલે આપણને વેગ નિયમ બની ગયો. તો વેગ નિયમ હવે કે જગ્યા પર 1 અને બી ની જગ્યા y ની જગ્યા પર 2 મૂકી દઈએ એટલે આપણા પાસે વેગ નિયમ તૈયાર થઈ ગયો. તો એની અંદર આપણે થોડુંક આગળ ચાલવાનું છે. તો વેગ નિયમ પરથી આપણે કોને કરતા બનાવીએ? એને કરતા બનાવીએ છે. તો કે ને કરતા બનાવતા જ આપણા પાસે તમે જોઈ શકો છો કે કે ને કરતા બનાવતા એના નીચે એ એક્સ અને બી આવી જાય છે. કોઈ પણ એક સમીકરણમાંથી વેગની કિંમત 0.0, પહેલા સમીકરણમાં 0.006 હતી અને એક્સ અને વાયની કિંમત 0.11 હતી, જે આપણને પહેલા સમીકરણમાં જોવા મળતું હતું. તો આપણે આ પહેલા સમીકરણની કિંમત આમાં લખી દીધી છે. જો આ પહેલા સમીકરણમાં આપણા આ બધું જોવા મળે છે, તો આપણે આ પહેલા સમીકરણની કિંમત આમાં લખી દીધી છે. ઓકે, અને એનાથી આપણે જો ગણતરી કરીએ આપણને કે નું મૂલ્ય મળે છે 6.6 mol − 2 લિટર 2 મિનિટ ઇન્વર્સ. તો હું આશા રાખું છું કે 4.11માં દાખલામાં તમને એકદમ સરસ રીતે ખબર પડી ગઈ. હવે આવે છે 4.12મો દાખલો.
હવે જોવા જઈ રહ્યા છે આપણે દાખલો નંબર 4.12 એ અને બી વચ્ચે પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને બીના સંદર્ભમાં ક્રિયા છે તો નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરો તો ચાલો પહેલા આપણે વેગ વેગ નિયમ બનાવીએ વેગ નિયમ તો બધાને આવડે જ છે તો અહીંયા આપણે લખીને રાખ્યો જ છે વેગ નિયમ એ વેગ નિયમ અનુસાર તમે જોઈ શકો છો કે વેગ નિયમમાં તમને બધાને ખબર છે કે વેગ બરાબર કે એ નો એક્સ ઘાત અને બી નો વાય ઘાત પણ અહીંયા એક્સ અને વાય લેવાની જરૂર નથી કારણ કે એના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે આપણે એની જગ્યા પર એક લખી દીધું અને બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની ક્રિયા છે એટલે બીના જગ્યા પર આપણે શૂન્ય લખી દીધું તો આ રીતે આપણા પાસે જે જરૂરિયાત છે એ બધા મૂલ્ય આપણે વેગ નિયમના હિસાબે લખી દીધું પરંતુ આપણે જાણીએ છીએ કે બીનો જો શૂન્ય ઘાત હોય તો બીનો શૂન્ય ઘાત કેટલું થાય શૂન્ય ઘાત એક થઈ જાય એટલે હવે આ જ સમીકરણને આપણે અલગ રીતે લખી શકીએ તો આ સમીકરણને હું આવી રીતે લખી શકું છું કે વેગ બરાબર કે એનો એકાદ જો શૂન્ય ઘાત હતો તે તો કોઈનો પણ શૂન્ય બંધ થઈ જાય એટલે લખવાની જરૂર નથી એટલે આપણા પાસે હવે ફક્ત વેગ સમીકરણ રહી ગયું વેગ કે એનો એક ઘાત ચલો હવે આપણે દાખલો જોઈશું તો દાખલામાં આપણા ત્રણ ખાલી જગ્યા છે જુઓ અહીંયા દાખલાની અંદર ક્યાં ક્યાં આપણા પાસે ખાલી જગ્યા છે તો એક ખાલી જગ્યા આ રહી બીજી આ અને ત્રીજી આ પણ ડિયર સ્ટુડન્ટ્સ અહીંયા આપણા પાસે વેગ નિયમમાં અગર આપણા પાસે કે મળી જાય તો આપણે એ શોધીએ વેગ વેગ આપેલો છે બીની કિંમત આપેલી છે અને એની કિંમત શોધવાની છે પણ અહીંયા એ શોધવા માટે આપણે વેગ અચળાંક શોધવો પડશે તો વેગ અચળાંક આપણને કયા સમીકરણ મળતી મળશે તો પહેલા સમીકરણ વેગ અચળાંકનું મૂલ્ય મળશે ઓકે તો એ વેગ અચળાંકનું મૂલ્ય આપણે પહેલા સમીકરણ પરથી શોધી લઈએ તો સમીકરણ એક પરથી આપણે મૂલ્ય મૂકી શકીએ તમે જોઈ શકો છો જો સમીકરણ આપણે એકમાં અહીંયા 0.02 આપ્યા હતા એટલે તમને ખબર છે માઇનસ ટુ છે બેઝનો માઇનસ બે છે એટલે હું તો 0.02 લખી દીધા તો વેગ મળી ગયો આ વેગની કિંમત મૂકી દીધી કે એમને એમ જ અને એનું મૂલ્ય આપ્યું છે 0.1 તો 0.1 બીનું મૂલ્ય તો જગ્યા જ નથી લખવાની એટલે આપણે પહેલાં આ લખી દીધું હવે જીરો એક ઘાત એટલે 0.1 જ રહેશે એટલે કે ભાગ્યા 0.0 કે બરાબર શું થઈ જશે 0.02 ભાગ્યા કે આ છેદમાં જશે આ મૂલ્ય અહીંયાથી આમ છેદમાં જતું રહેશે તો એ છેદમાં મોકલી આપીશું આપણે હવે તો એ મૂલ્યને છેદમાં મોકલવા માટે આપણે શું કરીએ છીએ તો આપણે આ લખી દીધું કે કે બરાબર 0.02 ભાગ 0.1 એ બેનો ભાગાકાર કરો કેલ્ક્યુલેટરમાં એટલે તમને જવાબ મળશે 0.2 મિનિટ ઇન્વર્સ તો આમ આપણા પાસે આ એક તૈયાર થઈ ગયો ઓકે તો હું આશા રાખું કે તમને આ કિંમત કેવી રીતે આવી એ ખબર પડી ગઈ ઓકે તો હવે આગળ ચાલીશું આપણે આગળની અંદર હવે આપણા પાસે એક કે મળી ગયો કેનું મૂલ્ય ઉપરથી આપણે હવે બીજા નંબરનો આરામથી ગણી શકીએ તો બીજા નંબરમાં આપણે શોધવાનું છે તો એને કરતા બનાવીશું તો એને કરતા બનાવીએ તો આના પરથી વેગ ભાગ્યા કે ચલો તો વેગ ભાગ્યા કે આપણે કરવાનો છે તો અહીંયા એ બરાબર વેગ ભાગ્યા કે થઈ જશે વેગનું મૂલ્ય કેટલું છે એના માટે 0.04 લખી અને આપણા પાસે કેનું મૂલ્ય તો 0.2 આવેલું છે એટલે કેનું મૂલ્ય 0.2 લખી દીધું એટલે પાસે એ દાખલામાં બીજા દાખલાનો જવાબ કેટલો આવી જશે 0.2 લીટર તો ખૂબ જ સહેલા અને ઇન્ટરેસ્ટિંગ દાખલા છે આ કે જેમ તમે કરતા જશો એમ તમને મજા આવશે તો આપણે આના સાથે આપણે આ બીજો દાખલો શોધી લીધો ઓકે તો હવે બીજો દાખલો શોધ્યો તો એના સાથે આપણે ત્રીજો દાખલો પણ શોધી નાખીએ ચલો પોતે જાતે નક્કી કરો ત્રીજા દાખલામાં શું કરો આપણે બીજો દાખલો શોધી દીધો છે ઓકે જાતે નક્કી કરો ત્રીજામાં શું કરવાનું છે તો ત્રીજામાં વેગ શોધવાનો વેગ શોધવાનો છે હવે વેગ શોધવા માટે આપણા પાસે વેગ બરાબર કે અને આ સૂત્ર છે જ સોરી અહીંયા છે વેગ બરાબર કે એ ઓકે તો આપણા પાસે એની મૂલ્ય 0.4 આપેલું છે અને કેનું મૂલ્ય તો આપણે શોધેલું છે આટલું આ ઓકે તો ચાલો એમાં આપણે લખી દઈએ કે એટલે આપણને જરૂરી જવાબ મળી જાય તો ચલો એ વેગનું મૂલ્ય શોધી નાખીએ
ત્રીજું આપણે આ રીતે શોધી નાખ્યું છે વેગ માટે. તો તમે જોઈ શકો છો કે વેગ કે બરાબર, વેગ બરાબર કે એ, એ નું મૂલ્ય 0.4 અને કે નું મૂલ્ય 0.2, આમ તો આપણે મોડે પણ ગણી નાખત એટલે 0.08 આપણને મળી ગયું. તો આ ખૂબ જ સહેલો છે. ચોથા દાખલામાં ફરીવાર એ શોધવાનો છે. હવે મારે બતાવવાની કઈ જરૂર ખરી કે ડાયરેક્ટ હું લખી દઉં છું ચોથો દાખલો કેવી રીતે આવશે? તો આ રહ્યો આપણા પાસે ચોથા દાખલાનો જવાબ કે એ બરાબર વેગ ભાગ્યા કે, એ આપ્યો છે, વેગ આપ્યો છે આ કિસ્સામાં 0.02, બરાબર 2×10⁴ દાખલો છે, 2×10⁻², એટલે 0.02 આપ્યું છે. તો આપણે 0.02 અને પેલું આવ્યો છે 0.12.1 એનો જવાબ આવી જાય. તો આ રીતે આપણે ચોથા દાખલાને પણ ન્યાય આપી દીધો છે. તો કોઈને ડાઉટ હોય તો પૂછી શકો છો. ચાલો હવે આપણે દાખલો ગણીશું 4.15. જે પણ સુંદર મજાનો દાખલો છે, N2O વાયુમય કલામાં 318 કેલ્વિન તાપમાને વિઘટનથી 2N2O5 4NO2 O2 પ્રાયોગિક માહિતી નીચે આપેલ છે. તો અહીંયા આપણને આ પ્રાયોગિક માહિતી નીચે પ્રમાણે આપેલી છે, તે તમે જોઈ શકો છો. વંચાય છે બધાને? નહીં વંચાતો હોય તો આપણે મોટું કરી નાખીએ. તો N2O5 ની વાયુમય આપણને પ્રાયોગિક માહિતી આપેલી છે, સમય સેકન્ડમાં આપેલો છે. આ રહ્યો આપણા પાસે આ જે છે એ સમયનું મૂલ્ય છે. 400 ગણો વધતો જાય છે, આ રીતે વધતો જાય છે સમય આપણને આપવામાં આવેલો છે, બરાબર છે. અને હવે ઉપયોગ કરીને આપણને સાંદ્રતા પણ આપેલી છે અને એનો ઉપયોગ કરીને આ ચાર પ્રશ્નોના જવાબ આપવાના છે. તો સૌથી પ્રશ્ન છે N2O5 ના વિરુદ્ધ ટી નો આલેખ દોરો. બીજો છે પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય શોધો. લોગ N2O5 અને ટી વચ્ચેનો આલેખ દોરો. અને ચોથો છે વેગ નિયમ શું હોઈ શકે. તો ચલો આપણે આલેખ દોરવાનો પ્રયત્ન. ઓકે, તો આલેખ તમારા માટે અહીંયા તૈયાર છે. આ છે આપણા પાસે આલેખ. આ આલેખની અંદર 0 થી ચાલુ કરીને 3200 સુધી તો આપણે એક્સ ના મૂલ્ય જોઈ શકો છો તમે કે આ 0 થી ચાલુ કરીને આપણે 3200 સુધી છે. ઓકે, વાય અક્ષ પર આપણે કોને લઈ લીધો છે? તો વાય અક્ષ પર આપણે લીધું છે મોલને, 10² એટલે 1.63 1.36. તો એને આપણે 0.35 થી, એટલે 0 થી ચાલુ કરીને આપણે 1.6 સુધી જવાના છે. તો તમે જોઈ શકો છો અહીંયા કે આપણે 0 થી ચાલુ કરીને 2-2 મુદ્દામાં તમે જુઓ, બરાબર ધ્યાન આપજો કે આપણે સાના શું કર્યું છે, 2-2 એમાં આ 0.2 પછી 0.4 0.6 આ રીતે વધતા વધતા 1.6 સુધી આપણને રિક્વાયર છે, ત્યાં સુધી પહોંચી ગયા. પહેલી 1.63ની અહીંયા કેપ લાગે છે અને આ રીતે આપણે આ લઈને પછી બીજું જે મૂલ્ય આપેલા છે એ જોતા જાઓ અને એ મૂલ્યને સાથે આવતા જાઓ એટલે તમને ખ્યાલ આવશે કે આપણે આલેખ કેવી રીતે દોરી શકીએ છીએ. તો આ 400 સાથે 1.36, તો 400ના મૂલ્ય સાથે 1.14, 1200ના મૂલ્ય સાથે 0.93, 1600ના મૂલ્ય સાથે આ બધા મૂલ્ય આપણે લીધા અને પછી એને જોઈન કરી દીધા એટલે એ જોઈન આપણા પાસે આખો ગ્રાફ તૈયાર થઈ ગયો છે. ઓકે, આ કર્વ ગ્રાફ આવશે, સીધી રેખા આવતી નથી. ઓકે, આ છે આપણા પહેલા પ્રશ્નનો જવાબ. આપણે સમય વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ દોર્યો છે જે વક્ર આ રીતે મળે છે. બીજો પ્રશ્ન છે આપણા પાસે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય શોધો. તો પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય, એનો મતલબ એ થયો કે જે પ્રારંભિક સાંદ્રતા છે, જો દાખલામાં જોઈએ આપણે પ્રારંભિક સાંદ્રતા શું છે દાખલાની અંદર, તો દાખલાની અંદર આપણા પાસે પ્રારંભિક સાંદ્રતા છે 1.63. અર્ધ આયુષ્ય સમય એટલે 1.63 જે છે થઈ જશે, એટલે અડધા એટલે કેટલા, તો 0.815. હવે આલેખમાં 0.815 એટલે અહીંયા નજીક હશે અને અહીંયા આપણે આલેખની અંદર આપણા, સોરી ઉલટું દોરાઈ ગયું, સાંદ્રતા તો આપણે છે એટલે 0.815 એટલે આના નજીક હશે, આ જે આપણા મૂલ્ય છે એની સીધી રેખા આપણે આ રીતે દોરીએ છીએ, બરાબર. અને આ સીધી રેખાને આપણે અહીં લંબાવીએ છીએ આમ, તો એ 1200 થી ઉપર જઈ જાય છે,
બારસો થી સોળસો ની વચ્ચે આવશે, એટલે 1200 થી 1600 ના વચ્ચે એટલે કેટલા થયા, તમે એને 1200 વત્તા 1600 કરો 2800, 2800 ભાગ્યા 2 એટલે 1400, એટલે મેં એવું લખી દીધું કે 1400 સેકન્ડના આસપાસ મળશે. ઓકે, તો અર્ધ આયુષ્ય સમય આપણા પાસે 1400 સેકન્ડની આસપાસનો મળે છે. બરાબર, તો આપણે 1200 અને 1600 ની વચ્ચે મળતી રેખાના હિસાબે આપણે આ નક્કી કર્યું છે કે આટલો મળી શકે છે. હવે લોગ આર વર્સિસ ટીનો શોધવાનો છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, બધાથી પહેલાં તો તમારે લોગ 1.63 શોધવું પડશે, પણ એના ઘાત આપેલો છે 10 નો 2 ઘાત, માઇનસ 2 ઘાત છે. હકીકતમાં બુકમાં અહીંયા ભૂલથી 2 લખાઈ ગયા છે, પણ આ કેટલો ઘાત છે, માઇનસ 2 ઘાત છે. એટલે લોગ 0.0163 શોધો, એનો જવાબ આવશે 0.0163 નો જવાબ આવે છે માઇનસ. આ લેખમાં જ લખીને બતાવ્યા છે, તો એક આવશે, પહેલાનો જવાબ આવશે માઇનસ 1, પછી આવશે માઇનસ 1.87, 94. તો આ બધા જ વેલ્યુ મેં અહીંયા તમને આ લખે બધા જ વેલ્યુ છે. આ રહ્યા જો માઇનસ 1. એ બધા એના વેલ્યુ છે, ના વેલ્યુ છે આ બધા. હવે 400 સેકન્ડ પર, 100 સેકન્ડ પર, એટલે આ બધી વેલ્યુ આપણે સીધી રેખા મળે છે, એટલે સવાલ જ નથી. આપણે જાણીએ છીએ કે લેગ સીધી રેખા મળવો જોઈએ, અને આ સીધી રેખા મળી રહ્યો છે. તો લોગ આર વિરુદ્ધ ટીનો આલેખ સીધામાં મળે છે કયા ક્રમની પ્રક્રિયા માટે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આ હોય છે નક્કી. એટલા માટે આપણા પાસે હવે ચોક્કસ થઈ ગયું કે આપણે આ પ્રક્રિયા જે છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો કદાચ ચોથો પ્રશ્ન એ જ હશે આપણા પાસે કે વેગ નિયમ શું છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે ઘાત કેટલો રહેવો જોઈએ? 1. કોનો ઘાત લખવાનો છે? તો અહીંયા આપણા પાસે પ્રક્રિયક તરીકે કોણ છે? તો પ્રક્રિયક તરીકે તમે જોઈ શકો છો N2O5 છે. એટલે આપણે વેગ નિયમ લખી, વેગ બરાબર કે N2O5 નો 1 ઘાત, કારણ કે આ પ્રક્રિયા કયા ક્રમની છે? પ્રથમ ક્રમની છે, એટલા માટે. તો ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, કે આપેલ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે માટે વેગ બરાબર કે N2O5 નો 1 ઘાત. ઓકે, તો આ આપણા પાસે થઈ ગયો. હવે પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન પણ છે જે આમાં મારથી લખાયો નથી ક્વેશ્ચન. તો પાંચમા પ્રશ્નની અંદર આપણે વેગ અચળાંક શોધવાનો છે. તો વેગ અચળાંક શોધવા માટે આપણા પાસે સૂત્ર છે 2 ભાગ્યા T લોગ R0 બાય R. ઓકે, બધાને ખબર છે આ સૂત્ર છે આપણા પાસે. તો 2.303 ટી એટલે 3200 સેકન્ડ હતું, લોગ પહેલી સાંદ્રતા 1.63 અને છેલ્લી સાંદ્રતા 0.35 હતી. જોઈ શકો છો તમે આ સાંદ્રતાના અંદર, જોઈ લો દાખલામાં. તો પહેલી સાંદ્રતા આપણા પાસે 1.63 અને છેલ્લી સાંદ્રતા 0.63 છે, એટલે આપણે એ હિસાબે એને લખ્યો અહીંયા. બરાબર છે, તો એ વેલ્યુ લખી હવે 1.63 ભાગ્યા 0.35 જે આવે તેનો લોગ શોધી નાખો. 2.303 ભાગ્યા બધે લખ્યું જ છે, અને આમ કરવાથી આપણને વેગ અચળાંક 0.00481 મળી જાય છે. તદુપરાંત ટાવ હાફ ડી 0.693/K. હવે એકવાર વેગ અચળાંક મળી ગયો એટલે આપણે લખી દઈએ તો 1437 આવે છે. જુઓ આપણી ગણતરી વાલી આન્સર 1437, અને આપણે જે એનાથી ગણ્યો હતો આલેખથી અર્ધ આયુષ્ય સમય આપણો કેટલો આવ્યો હતો? તો 1400 સેકન્ડ, ઓલમોસ્ટ નજીક હોય છે. તો હવે અહીંયા એક ફલિત થાય છે કે આલેખથી જ્યારે આપણે ગણીશું ત્યારે, અને આપણે સૂત ગણીશું એમાં થોડોક તફાવત તૈયાર થશે, થોડીક ત્રુટી આવશે આલેખથી ગણ્યો તે, અને આપણે જ્યારે ખરેખર ગણ્યો હવે આપણા પાસે છે 1437. તો આટલી થોડી. ઓકે, તો આવતીકાલે આપણે બીજા નવા દાખલાઓ સાથે મળીશ. ત્યાં સુધી બાય.